गुड मॉर्निंग बाळको, विषय गणित धोरण 5 आपणे चेप्टर 9 ભણી ગયા, હવે આપણે પહોંચ્યા ચેપ્ટર 10, એમાં 10મો અને 100મો ભાગ આપણે પાઠ્યપુસ્તકમાં ભણીશું। આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 134 નંબરના પેજ ઉપર આપણે જોઈશું। તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? હવે આપણે પાઠ્યપુસ્તકમાં પેન્સિલ આપેલી છે, હવે આ પેન્સિલ કેટલી લંબાઈની છે અને કેટલી લાંબી છે ટૂંકમાં એની સેન્ટીમીટરનું અનુમાન કરવાનું છે। હવે આપણે એમને અંદાજો લગાડવાનું છે કે પેન્સિલ છે કેટલા સેન્ટીમીટરની હશે, બરાબર? આપણે ફૂટપટ્ટીથી તો માપી જ શકીએ છીએ, પણ આપણે એમને અંદાજો કરવાનો છે। તો આપણે આશરે કહીએ તો કે 5 સેન્ટીમીટરની હશે અથવા 3 સેન્ટીમીટરની હશે, બરાબર? તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તેની લંબાઈ માપો અને તમારું અનુમાન કેટલું યોગ્ય છે એ આપણે જોઈશું। આપણે જોઈ શકીએ છીએ કે આ મોટું અને સ્પષ્ટ દેખાય છે, તે માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો, તે 3 સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે। એ 3 સેન્ટીમીટર તો છે જ, પણ એની માથે કેટલા આંકા જાય છે નાના નાના એ જોવાનું છે। તો કે 1, 2, 3, 4, 5 ને 6 આંકા મોટી છે, એટલે 3.6 સેન્ટીમીટરની છે। અહીં 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે, એટલે આથી દરેક ભાગે સેન્ટીમીટરનો 10મો ભાગ છે। 1 સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર કહે છે, એટલે કે મીમી કહે છે। 3.6 એટલે કેવી રીતે બોલાશે? 3.6 સેન્ટીમીટર, બરાબર? અરે આ પેન્સિલ 3 સેન્ટીમીટર અને 6 મીમી લાંબી છે, 3 સેમી 6 મીમી એવી રીતના આપણે બોલાશે। જુઓ, હું 3 મીમી લાંબી છું, પરંતુ હું વધારે લાંબી છું, 1 સેન્ટીમીટરનો 7/10મો ભાગ, તો ભાગ અથવા મીમી। આપણે સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું, તેને 0.1 સેન્ટીમીટર વંચાય, આથી 1 મીમીને 0.1 સેમી જેટલું કહીએ। આ 0.1 એટલે આપણને દશાંશ સ્વરૂપે દર્શાવે છે, અને 1/6 કહી કે 1/4, 1/2 અપૂર્ણાંક દર્શાવે છે, અને 0.1 છે, 0.5 છે, આપણે 0 કરીને ગમે એ લખી તો એ દશાંશ સ્વરૂપે દર્શાવે છે। આ પેન્સિલની લંબાઈ કેટલી છે? તો કે 0.6 મીમી। સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી છે? હવે નીચે આપણને આપ્યું છે દેડકા, તમે દેડકા તો જોયા હશે, ક્યાં તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે? શું તમે તમારા તમામ દેડકાની લંબાઈ સરખી છે? અહીં 2 રસપ્રદ ઉદાહરણ આપેલા છે। હવે અહીં આપ્યું છે કે સોનેરી દેડકો અને મોટો દેડકો, આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે, તેમની લંબાઈ માત્ર 0.9 સેન્ટીમીટર જેટલી જ હોય છે। અનુમાન કરો કે આવા આ કેટલા દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે, આપણે અંદાજો લગાડવાનો છે। પરંતુ દેડકાની તમામ જાતિઓમાં આ સૌથી લાંબો દેડકો છે, તેની લંબાઈ આશરે 30.5 સેન્ટીમીટર જેટલી છે। તો ઓહો, આ દેડકો કેટલો મોટો હશે! હવે 0.9 સેમી એટલે કેટલા? તો 9 મીમી જેટલું છે, જેને આપણે 1 સેમીના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ છીએ, બરાબર ને? આથી 30.5 સેમી એ 30 સેમી અને 5 મીમી જેટલું છે। હવે સમજાણું તમને, 30.5 એટલે 30 સેન્ટીમીટર અને 5 મીમી, આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? તો કે 111। જો તેઓને 1 હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા મીટરની જગ્યા રોકે? તો કે 1 મહાવરો। ખીલીની લંબાઈ 2 સેન્ટીમીટર અને 9 મીમી અથવા 2.9 છે, દશાંશમાં લખ્યું છે। હવે આ ભીંડાની લંબાઈ, તો કે કેટલી છે ભીંડાની લંબાઈ? તો કે 8 સેમી અને 3 મીમી, જેને આપણે 8.3 સેમી પણ લખી શકીએ। આ પાના પર આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને મીણબત્તી 1 તથા મીણબત્તી 3ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો। મીણબત્તી 1 આપી છે આપણને, તો કે મીણબત્તી 1 છે કેટલી છે? તો કે 2 સેન્ટીમીટર અને 9 મીમીની, એટલે કે 2.9ની। જ્યોત 1, આ પહેલી જ્યોત આપણને આપી છે, કેટલી છે? તો કે 1 સેમી અને 3 મીમી, તો 1.3 સેમી। મીણબત્તી આ બીજી, એ કેટલી છે? ફૂટપટ્ટીથી તમારે માપવાનું છે, તો કે 4 સેમી અને 9 મીમી, તો કે 4.9 સેમી। જ્યોત 2, આ બીજી આ જ્યોત છે એનું ગણવાનું, તો કે 1 સેમી અને 7 મીમી, તો 1.7। આવી રીતના આપણે લખવાનું છે। હવે અંદાજ લગાવો અને રંગ પૂરો। સૌ પ્રથમ નીચે આપેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલ રંગ વડે રંગો પછી ચકાસો। સળિયાની લંબાઈ 1 સેમી કરતાં ઓછી હોય તો લાલ રંગ પૂરો,
સળિયાની લંબાઈ એક સેમી અને બે સેમીની વચ્ચે હોય તો વાદળી રંગ પૂરો, સળિયાની લંબાઈ બે સેમી અને ત્રણ સેમીની વચ્ચે હોય તો લીલો રંગ પૂરો. આ સેન્ટીમીટરની અલો ફૂટપટ્ટીની મદદથી માપી અને તમારે એમાં આ લખ્યું છે એ પ્રમાણે રંગ પૂરવાના છે. હવે પેજ નંબર 137 ઉપર અંદાજ લગાવો અને ચિત્ર બનાવો અને માપો. આ વસ્તુઓના ચિત્રો બનાવવા માટે તેમની લંબાઈ વિશે અંદાજ લગાવો અને તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવા કહો. ચિત્ર બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તે ચિત્રની લંબાઈ માપો. કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું? લંબાઈનો અંદાજ લગાવો અને દોરો. તમારા બનાવેલા ચિત્રનું માપ કરો અને તમારા મિત્રને બનાવેલા ચિત્રનું માપ કયો બરોબર. હવે એક સેમી કરતાં ઓછી લંબાઈ ધરાવતી કીડી તો કે 0.8 સેન્ટીમીટર અને 0.9 સેન્ટીમીટર. આ ચિત્રનું માપ છે અને આ તમારું બનાવેલું ચિત્રનું માપ છે. આ હાથે બનાવેલું છે ચિત્ર એનું માપ લખ્યું છે અને આ ચિત્ર દોરેલું હોય એનું માપ છે બરાબર. હવે 137માં પેજ ઉપર નીચે આપણી આંખો ભ્રમિત થઈ શકે. કઈ રેખા વધુ લાંબી છે, એ છે કે બી? દરેક રેખાને માપો. તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે? હવે આ બે રેખા છે એમાંથી કઈ રેખા લાંબી છે એ તમારે કહેવાનું છે. પછી આ રેખા ને આ રેખા છે, કઈ રેખા વધુ લાંબી છે? સી કે ડી? દરેક રેખાને માપો અને તમારો અંદાજ કેટલો યોગ્ય છે તે કહો. હવે પેજ નંબર 139 ઉપર કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે? કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો ને હવે પૂંછડીઓ માપો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે બરાબર. આમાંથી ત્રણમાંથી કોની પૂંછડી લાંબી છે એ તમારે કહેવાનું છે. સૌથી લાંબી ચલણી નોટ, 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજ લગાવો. હવે તેને ફૂટપટ્ટી વડે માપો. હવે ઘણી બધી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો, તે માપો અને તમારો અનુમાન તથા માપ વચ્ચેનો તફાવત શોધો. અહીં આપણને માપ આપેલું છે 100 રૂપિયાની નોટ, તો એની લંબાઈ કેટલી હોય તો કે 15, પહોળાઈ કેટલી હોય તો કે 6, પછી 10 રૂપિયાની નોટ તો કે 12.5 અને પહોળાઈ 5. આ તમે લીધેલું માપ છે અને આ બે વચ્ચેનું આવડો શું છે તો કે તફાવત. આ અનુમાન કર્યું છે કે અંદાજો, કે આટલો અંદાજો આપણે કરીએ કે આટલી લાંબી હશે ને આટલી આની પહોળાઈ હશે ને આ આપણે ફૂટપટ્ટીથી માપેલું માપ છે, પરફેક્ટ માપ કે આટલું જ માપ છે એમ. હવે બજારમાં એક કેળાની કિંમત છે 2.50 રૂપિયા બરાબર. આ બધી વસ્તુની આપણને કિંમત આપેલી છે. આ પર્સ છે તો એની કેટલી છે? 120 રૂપિયા 50 પૈસા. આ બોલપેનની કિંમત છે 6 રૂપિયા 50 પૈસા. આપણને એ બધી વસ્તુની કિંમત આપેલી છે, એના ઉપરથી અહીંયા આપણે જવાબ લખવાના છે. આ અનોખી કિંમત જુઓ 32 રૂપિયા અને 99 પૈસા, પરંતુ જો આપણે તેઓને 33 રૂપિયા આપીએ તો તેઓ આપણને 1 પૈસો પાછો નહીં આપે, ન જ આપે ને 1 પૈસો પાછો આપે. આ 1 પૈસો ઓછો બતાવીને આપણને માત્ર મૂર્ખ બનાવે છે. 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે ખરું ને, જેને આપણે 0.01 રૂપિયા લખી શકાય છે. તેથી આપણે 99 પૈસાને કેમ લખશું તો કે 0.99. આ કેમ લખ્યા કહેવાય તો કે દશાંશ સ્વરૂપમાં રૂપિયા લખી શકીએ. 1 પૈસો એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? હવે એક દિવાસળીની પેટીમાં કિંમત કેટલા પૈસા છે? કિંમત કેટલી છે એની તો કે 50 પૈસા. રૂપિયા 2.50માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદ શકાય તો કે 5. એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે તો કે 8.75. જો તમને આપેલી છે ચિત્રમાં બરાબર, આના તમારે દાખલાના જવાબ લખવાના છે જેની હું તમને PDF મોકલીશ. પછી છે પેજ નંબર 140 ઉપર મહાવરો. નીચેના જોડકા જોડો. દરેક પીળા ખાનાને એક લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડવાનું છે. આ 1/2 રૂપિયા એટલે કેટલા થયા તો કે 0.25 પૈસા, 50 પૈસા. દશાંશ સ્વરૂપમાં તો કે 0.50. એવી રીતના તમારે આનું જોડકું જોડવાનું છે. રંગબેરંગી ડિઝાઇન. આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગ છે? આમાંથી વાદળી રંગ કેટલો છે તો કે 1/10. આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે તો કે 3, 1, 2 અને 3, તો 3/10. કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે? કયો રંગ ઢાંકી દે છે કોઈને ખબર છે? એ તમારે જવાબ લખવાનો છે. હું તમને PDF મોકલીશ. અરે આ કાગળનો 0.1નો ભાગ વાદળી પટ્ટીનો છે. હવે બીજો કાગળ જુઓ. દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે, તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે? શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે? તેમાં કુલ કેટલા વાદળી ખાનાઓ છે તો કે 0.1, એક જ ખાનું વાદળી રંગનું છે. શું કાગળનો
एक दस ना छेदमां सोमो भाग वादळी રંગનો છે? તો કે ના, આપણે જોયું કે કાગળનો એકના છેદમાં દસ ભાગ જ વાદળી રંગનો છે, એક જ ભાગ વાદળી રંગનો, જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો. આપણે કહી શકીએ છીએ કે દસના છેદમાં સો બરાબર એકના છેદમાં દસ. એક મીંડું ઉડી જાય એટલે શું વધ્યું? તો કે એકના છેદમાં દસ એટલે 0.10. વિચારો, આપણે દસ પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ છીએ. તો કેટલા ખાના લાલ રંગના છે, કે કાગળનો તે કેટલામો ભાગ છે, તેને આપણે કાગળનો 0.15 ભાગ એવું પણ લખી શકીએ છીએ. યાદ કરો કે આપણે 99 પૈસાને 0.99 રૂપિયા એવું લખ્યું છે. હવે કાગળનો 3/100 ભાગ કાળા રંગનો છે, તો શું આપણે કહી શકીએ કે 0 ખાલી જગ્યા ભાગનો કાગળ કાળા રંગનો છે? કાગળમાં કેટલા સફેદ ખાનાઓ છે? તો કે 22. બીજા કાગળનો કેટલામો ભાગ સફેદ છે? તો કે 22/100. આ તમારે જાતે ડિઝાઇન દોરવાની છે. 0.45 ભાગને લાલ રંગથી સુંદર ડિઝાઇન બનાવવાની છે. હવે પેજ નંબર 141 ઉપર નીચે આપેલું છે આપણે રમત ઉત્સવ. મલ્લમપુરની શાળાનો રમોત્સવ હતો. લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓ. ટીનાએ 3.50 મીટરનો કૂદકો લગાવ્યો, પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો? તો કે 3 મીટર અને 5 સેન્ટીમીટર. લાંબી કૂદમાં કોણ જીત્યું? તો કે રેહાના. હવે પેજ નંબર 142 ઉપર પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજય થયેલા વિદ્યાર્થીઓના નામ આ સ્ટેન્ડ ઉપર લખો. તમને યાદ છે કે 1 મીટર બરાબર કેટલા થશે? તો કે 100 સેન્ટીમીટર. આથી 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ છે. આપણે 1 સેન્ટીમીટરને 0.01 મીટર પણ લખી શકીએ. મીટરમાં દર્શાવો 3 મીટર 45 સેન્ટીમીટર, તો 3.45 99 સેન્ટીમીટર, તો 0.99. 1 મીટર 5 સેન્ટીમીટર, તો 1.05. તમે કેટલા વધી શકો છો શ્વાસ બહાર કાઢ્યા પછી? 1.52 મીટર ઊંડો શ્વાસ લઈને, તો કે 1.82. બંને માપનો તફાવત, તો કે 0.30 મીટર. તમારા પોતાના માટે આ ક્રિયા કરો અને તફાવત માપો. હવે મહાવરો છે, વિવિધ દેશોનું ચલણી નાણું. શું તમે અન્ય દેશમાં વપરાતી ચલણી નોટો અને સિક્કાઓ જોયા છે? શિવમ બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવીએ તો આપણે કેટલા ભારતીય રૂપિયા મળી શકે તે માટેનું કોષ્ટક છે. અહીંયા આપણને દેશ આપ્યા છે, અહીંયા એનું નાણું આપ્યું છે, અને અહીં ભારતીય રૂપિયા એના કેટલા થાય એ આપણને આપ્યું છે. આના દાખલા આપણે ગણવાના છે, એની હું તમને PDF મોકલીશ. થેન્ક યુ બાળકો.